नमस्कार विद्यार्थी मित्रों, 905 ऑब्जेक्ट ओरिएंटेड एनालिसिस विथ UML मां आपनु स्वागत छे। तो मित्रों, लास्ट टाइम बात करी थी अपना ऑब्जेक्ट ओरिएंटेड डिजाइन ने, बराबर। अने ये शू करे छे के जे एनालिसिस मॉडल छे ए सॉफ्टवेर कंस्ट्रक्शन्स में एने ट्रांसफॉर्म करवामां आवे छे डिजाइन मॉडल्स में, जेने ऑब्जेक्ट ओरिएंटेड डिजाइन कही शकाय। एना पछी आपणे वात करी थी सब सिस्टम नी, ऑब्जेक्ट कोने कही शकाय, डिजाइन कंसेप्ट में एब्स्ट्रेक्शन्स, इन्फॉर्मेशन साइडिंग, फंक्शनल इंडिपेन्डन्स, मॉड्युलरिटी, आ बधानी आपणे प्रीवियसमां चर्चा करी के भाई सब सिस्टम कोने कहेवाय, के मेजर सिस्टम कम्पोनट्स, ऑब्जेक्ट कोने कही शकाय, तो के डेटा एंड ऑपरेशन्स। ए रीते आपणे पिरामिडनी वात करी हती के ए शू करे छे, लेयर वाइज डिजाइन करे छे। तो जेमा लेयर हता सब सिस्टम लेयर, क्लास एंड ऑब्जेक्ट लेयर, मैसेज लेयर, रिस्पोन्सिबिलिटी लेयर्स, आ दरेके दरेक लेयर केवी टाइप्सनी डिजाइन्स सॉफ्टवेरमां करे छे, आनी आपणे स्टडी प्रॉपर करी छे। के रिस्पोन्सिबल हो त्यारे डेटा स्ट्रक्चर, अल्गोरिधम, मिक, लॉजिक, एट्रीब्यूट्स, ऑपरेशन्स कई रीते करे छे, मैसेज लेयर हो त्यारे कम्युनिकेशन्स क्यारे करे छे, क्लास लेयर हो त्यारे डिफरंट क्लासनी हायरार्की ऑब्जेक्ट्स कई रीते रिप्रेजेंट करे छे, सब सिस्टम लेयर हो त्यारे कस्टमरनी रिक्वायरमेंट ने ध्यानमां राखीने केवी रीते रिक्वायरमेंट एचीव करे छे। तो आ बधी चर्चा आपणे ऑब्जेक्ट ओरिएंटेड डिजाइन्समां करी छे। नाउ सी हियर, नेक्स्ट टॉपिक इज ऑब्जेक्ट ओरिएंटेड एनालिसिस। आ ऑब्जेक्ट ओरिएंटेड एनालिसिस कोने कही शकाय, एनी वात करवी छे आपणे। तो ऑब्जेक्ट ओरिएंटेड एनालिसिस एप्लाइज ऑब्जेक्ट मॉडलिंग टेक्निक्स टू एनालाइज द फंक्शनल रिक्वायरमेंट फॉर सिस्टम। शू कहे छे के ऑब्जेक्ट ओरिएंटेड एनालिसिस ए ऑब्जेक्ट मॉडलिंग ने एवी टेक्निक्स छे जेमा सिस्टम नी फंक्शनालिटी, बराबर, रिक्वायरमेंट प्रमाणे तमे केवी फंक्शनालिटी एनालाइज करो छो सिस्टम मां। तो एवी जे टेक्निक छे ऑब्जेक्ट ओरिएंटेड मॉडलिंग, दिस इज नोन एज ऑब्जेक्ट ओरिएंटेड एनालिसिस कही शकाय। શું કહી શકાય? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ। એટલે કહ્યું કે માની લો કે તમારે કોઈ સિસ્ટમ બનાવવી છે, બરાબર, એ સિસ્ટમ બનાવવા માટે તમારે કેવા ટાઈપ્સની રિક્વાયરમેન્ટ છે, એ રિક્વાયરમેન્ટ્સ અકોર્ડિંગ તમે કેવા ફંક્શનલ એનાલાઇઝ કરો છો, કેવા ટાઈપ્સના ફંક્શનલ ઇમ્પ્રુવમેન્ટ કરો છો સિસ્ટમના અંદર, એવી જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડલિંગ ટેકનિક્સ છે, એવી ટેકનિક્સને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ કહી શકાય। ઇન્ફોર્મેશન કઈ રીતે એક્ઝિસ્ટ થાય છે, કન્સેપ્ચ્યુઅલ મોડેલ કઈ રીતે બને છે, આ જે રિક્વાયરમેન્ટ પ્રમાણે એનો એમ ફૂલફિલ થાય છે, એની ઓલ ઓવર રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખી અને તમે જે ફંક્શનાલિટી પ્રોવાઈડ કરો છો પર્ટિક્યુલર સિસ્ટમને, ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ એનાલાઇઝિંગ, એને શું કહી શકાય? તો કે ભાઈ એને એનાલિસિસ કહી શકાય, બરાબર। તો ડેફિનેશન્સમાં ખ્યાલ આવ્યો છે,
કે ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ એનાલિસિસ એપ્લાઇઝ ધ ઓબ્જેક્ટ મોડલિંગ. શું એપ્લાઇઝ કરે છે? તો કે ઓબ્જેક્ટ મોડલિંગ ટેકનિક્સ. તો એ એવી ટેકનિક્સ એપ્લાય કરે છે, પણ એ ટેકનિક્સ કોના માટે એપ્લાય કરે છે? તો કે એનાલાઇઝ ધ ફંક્શનલ રિક્વાયરમેન્ટ ઓફ ધ સિસ્ટમ. સિસ્ટમની કેવા ટાઈપ્સની ફંક્શનાલિટી છે એનું એનાલિસિસ એનાલાઇઝ કરે છે. ધીસ ઇઝ નોન એઝ એને એનાલિસિસ કરી શકે કે ભાઈ આ ફંક્શન્સ આ વસ્તુ ડિફાઇન કરે છે, આ ફંક્શનાલિટી આ ફેસિલિટી આપે. તો એવી જે ફંક્શનાલિટી છે, તો એવી ફંક્શનાલિટીને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ કહી શકાય. આગળ વાત કરીએ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ લુક એટ ધ પ્રોબ્લેમ ડોમેન વિથ ધ એમ ઓફ પ્રોડ્યુસિંગ કન્સેપ્ચ્યુઅલ મોડેલ ઓફ ધ ઇન્ફોર્મેશન્સ ધેટ એક્ઝિસ્ટ ઇન એરિયા બીંગ એનાલાઇઝ. શું કહ્યું? ધ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ એ કેવા ટાઈપનું લુક આપે છે? તો કે જે કન્સેપ્ચ્યુઅલ મોડલિંગ ઇન્ફોર્મેશન્સ એક્ઝિસ્ટ થાય છે, એ એ કન્સેપ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન્સ ડોમેન શું છે, એની ઇન્ફોર્મેશન એક્ઝિસ્ટિંગ એરિયા શું છે, એ સિસ્ટમનો એમ શું છે, આ બધાનું એનાલાઇઝ થાય છે. તો ધીસ ઇઝ ધ ટેકનિક્સ ઓફ એનાલિસિસ કહી શકાય, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ કહી શકાય. કે ભાઈ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ છે એ શું શું કામ કરે છે? તો પ્રોબ્લેમ્સ ડોમેન વિથ ધ એમ ઓફ પ્રોડ્યુસિંગ કન્સેપ્ચ્યુઅલ મોડલ ઓફ ધ ઇન્ફોર્મેશન્સ. કે નંબર ઓફ એનાલિસિસ સિસ્ટમ કરી છે તમે, તો એમાં કન્સેપ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન્સ કેવી રિપ્રેઝેન્ટ થાય છે, એ ઇન્ફોર્મેશન્સ કયા એરિયામાં એક્ઝિસ્ટ થાય છે, એ ઓલ ઓવર સિસ્ટમ બને છે અને જે ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે. એવી સિસ્ટમને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ કહી શકાય. બરાબર, આગળ વાત કરીએ, એનાલિસિસ મોડલ ડુ નોટ કન્સાઇડર એની ઇમ્પ્લિમેન્ટેશન કન્સ્ટ્રેન્ટ ધેટ માઇટ એક્ઝિસ્ટ સચ એઝ કરન્સી ડિસ્ટ્રીબ્યુશન પ્રેસ્ટીજ ઓર હાઉ ધ સિસ્ટમ બિલ્ડ. ધ સોર્સ ઓફ એનાલિસિસ કેન બી રિટર્ન રિક્વાયરમેન્ટ સ્ટેટમેન્ટ એન્ડ ફોર્મલ વિઝન ડોક્યુમેન્ટ ઇન્ટરવ્યુ વિથ સ્ટેક હોલ્ડર ઓર અધર ઇન્ટરેસ્ટેડ પાર્ટીસ. તો એનાલિસિસ મોડલ તમે જે કન્સાઇડર કરો છો, એ એનાલિસિસ મોડલ્સમાં કેવા ટાઈપના કન્સ્ટ્રેન્ટ એક્ઝિસ્ટ હોય છે? તો એક તો કોનકરન્સી, એક ડિસ્ટ્રીબ્યુશન્સ, પ્રેસિસ્ટન્સ. બરાબર, આ આ દરેકે દરેક વસ્તુને તમે જ્યારે બિલ્ડ કરો છો તો એનાલાઇઝ શું મળે છે? તો કે ભાઈ રિટર્ન રિક્વાયરમેન્ટ સિસ્ટમનું ફૂલ વર્ઝન, ડોક્યુમેન્ટેશન્સ, ઇન્ટરવ્યુસ, સ્ટેક હોલ્ડર એન્ડ અધર ઇન્ટરેસ્ટેડ પાર્ટીઝ. બરાબર, બીજી કઈ ઇન્ટરેસ્ટેડ આ સિસ્ટમમાં ભાગ લઈ શકે, એ દરેકે દરેક વસ્તુ તમે સિસ્ટમ માટે એનાલાઇઝ કરી શકો છો. કે માની લો કે કોઈ સિસ્ટમ તમે ડુ નોટ કન્સાઇડર એની ઇમ્પ્લિમેન્ટેશન્સ, તમે ડાયરેક્ટલી એ સિસ્ટમને ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકો. તમે કોઈ સિસ્ટમ બનાવો છો તો એ સિસ્ટમના અકોર્ડિંગ્સ તમારે એનું એનાલાઇઝ કરવું પડે. જો એનાલિસિસ કરેલું હોય તો તમારું એમ સુધી, મતલબ તમારો ગોલ એ કમ્પ્લીટ થાય છે. બરાબર, તો એને શું કહી શકાય? સિસ્ટમ એનાલિસિસ કહી શકાય. શું કહી શકાય? સિસ્ટમ એનાલિસિસ કહી શકાય. એનાલિસિસ ટેકનિક્સ કઈ છે? તો ધેર આર થ્રી ટાઈપ્સ ઓફ એનાલિસિસ ટેકનિક્સ: એડહોક એનાલિસિસ, નાઉન લિસ્ટ એનાલિસિસ અને યુઝ કેસ એનાલિસિસ. ત્રણ ટાઈપની એનાલિસિસ ટેકનિક છે. કઈ છે પહેલી? તો કે ભાઈ એડહોક એનાલિસિસ. બીજી છે
નાઉન લિસ્ટ એનાલિસિસ, અને ત્રીજા નંબરની જે છે એ છે યુઝ કેસ એનાલિસિસ. આગળ વાત કરીએ કે ભાઈ એડહોક એનાલિસિસ કોને કહી શકાય, નાઉન લિસ્ટ એનાલિસિસ કોને કહી શકાય, ને યુઝ કેસ એનાલિસિસ કોને કહી શકાય. તો એડહોક એનાલિસિસ એને કહી શકાય વેન પ્રોબ્લેમ ઇઝ ટુ ડિફિકલ્ટ ફોર એનાલિસ્ટ. તો એનાલિસ્ટ કોને કહી શકાય, વુઝ પર્સન એનાલાઇઝ સિસ્ટમ, સિસ્ટમને એનાલાઇઝ તમે કોણ કરે છે, ધીસ ઇઝ નોન એઝ એનાલિસ્ટ. એને શું કહી શકાય, એનાલિસ્ટ કહી શકાય. તો એડહોક એનાલિસિસ શું કહે છે કે વેન ધ પ્રોબ્લેમ ઇઝ ટુ ડિફિકલ્ટ ફોર ધ એનાલિસ્ટ, કેવો પ્રોબ્લેમ્સ ડિફિકલ્ટ છે એનાલિસ્ટમાં, તો એને શું કહી શકાય, એડહોક એનાલિસિસ કહી શકાય. બીજું લખ્યું છે હાર્ડ ટુ કોલોબરેશન એનાલિસિસ ઓન ધ ફ્લાઇંગ વાઇલ ઇમ્પ્લિમેન્ટેશન, બરાબર, કે કોલોબરેશન જે છે એ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવું, અલગ અલગ ક્લાસનું કોલોબરેશન જે છે સિસ્ટમમાં, અલગ અલગ ઓબ્જેક્ટ વચ્ચેનું કોલોબરેશન છે, એટ્રીબ્યુટ્સ વચ્ચેનું કોલોબરેશન, આ કોલોબરેશન્સને કઈ રીતે એનાલિસિસ કરીને ઇમ્પ્લિમેન્ટ કરવું. સિમ્પલ પ્રોબ્લેમ્સ આવે ત્યારે શું કરવું, ઓબ્જેક્ટ મેથડ એન્ડ બિહેવિયર શું છે, કે ભાઈ સિસ્ટમના અંદર ઓબ્જેક્ટ શું છે, એ ઓબ્જેક્ટ કઈ મેથડ્સને હોલ્ડ કરે છે, એ મેથડ્સનું બિહેવિયર શું છે. આ દરેકે દરેક વસ્તુ તમે એનાલાઇઝ કરો, એનાલાઇઝ કરે છે. તો એવી જે સિસ્ટમ છે એને એડહોક એનાલિસિસ કહી શકાય. શું કહી શકાય ભાઈ, એડહોક એનાલિસિસ કહી શકાય. ધેન એનાલિસિસ મેથડ પ્રોબેબલી ધ ઓનલી એનાલિસિસ મેથડ વર્ક વિથ ગુડ એનાલિસ્ટ ડિઝાઇન વર્ક મેઝરબલી, બરાબર, કે જે એનાલિસ્ટ છે એ કેવા ટાઈપ્સનું ગુડ ડિઝાઇન કરી શકે છે. પ્રોબેબલી એનાલિસિસ મેથડ્સ કઈ છે, બરાબર, કે પ્રોબેબિલિસ્ટિક એટલે મતલબ સંભાવના થાય. તો એ એનાલિસિસ મેથડ કઈ છે, એનાલિસિસ અને ડિઝાઇન કરે છે ત્યારે મેઝરબલી શું કામ કરે છે. સિમ્પલ પ્રોબ્લેમ આવે છે, ઓબ્જેક્ટ મેથડ બિહેવિયર ઇમ્પ્લિમેન્ટેશન્સ, આ જે એનાલિસિસ થાય છે સિસ્ટમ માટે, તો એવા એનાલિસિસને એડહોક એનાલિસિસ કહી શકાય. શું કહી શકાય, એડહોક એનાલિસિસ કહી શકાય, બરાબર. તો આટલા સુધી ખ્યાલ ના આવ્યો હોય તો તમે પૂછી શકો છો. સેકન્ડ વન છે નાઉન લિસ્ટ એનાલિસિસ. તો નાઉન લિસ્ટ એનાલિસિસ શું કામ કરે છે, તો કે આઈડેન્ટિફાય નાઉન્સ એડજેસ્ટિવ વર્બ ફોર્મ, આ દરેકે દરેક વસ્તુનું એનાલિસિસ કરે છે. કઈ કઈ વસ્તુનું, કે નાઉન આઈડેન્ટિફાઈડ કરે છે, વર્બ આઈડેન્ટિફાઈડ કરે છે, અને એડજેક્ટિવ આઈડેન્ટિફાઈ કરે છે. એક્ઝામ્પલ તરીકે એવું કહી શકાય, રિક્વાયરમેન્ટ ઓફ ડોક્યુમેન્ટ, ડોક્યુમેન્ટ્સ રિક્વાયરમેન્ટ જે છે એ પ્રમાણેનું ડોક્યુમેન્ટ તૈયાર કરે છે, એવું કહી શકાય. કારણ કે દરેકે આઈડેન્ટિફાઈડ કરે છે ને નાઉન ઓબ્જેક્ટિવ્સ વર્બ્સ, તો એને શું કહી શકાય, કે એક એવું ડોક્યુમેન્ટ પ્રિફર કરે છે, તૈયાર કરે છે, રેડી કરે છે, કે જે રિક્વાયરમેન્ટવાળું છે. તો એવા એનાલિસિસને નાઉન લિસ્ટ એનાલિસિસ કહી શકાય. શું કહી શકાય, નાઉન લિસ્ટ એનાલિસિસ કહી શકાય. નાઉન છે તો એના ઓબ્જેક્ટ, નાઉન મીન્સ ઓબ્જેક્ટ શું છે, વર્બ હોય તો મેથડ્સ મીન્સ શું છે, અને એડજેસ્ટિવ હોય તો
ઓબ્જેક્ટ વેરિએશન્સ એબ્સ્ટ્રેક્શન શું છે, નાઉન ઓફ ઓબ્જેક્ટ, વર્બ મીન્સ મેથડ્સ અને એડજેસ્ટિવ મતલબ ઓબ્જેક્ટ વેરિએશન્સ અથવા તો એબ્સ્ટ્રેક્શન્સ પણ તમે કહી શકો. તો એ શું કહે છે, ઓબ્જેક્ટ મેથડ અને ઓબ્જેક્ટ વેરિએશન્સનું રિક્વાયરમેન્ટ પ્રમાણે ડોક્યુમેન્ટ્સ તૈયાર કરે છે, જેને નાઉન લિસ્ટ એનાલિસિસ કહી શકાય છે. બરાબર, આગળ વાત કરીએ ફાઇટ બેક પેઇન્સ સિન્ડ્રોમ. ડિપેન્ડ ઓન ક્વોલિટી ઓફ એક્ઝિસ્ટિંગ ડોક્યુમેન્ટ ટુ કોન્ક્રીટ ડિફિકલ્ટ ઇન લાર્જ પ્રોજેક્ટ. બરાબર, માની લો કોઈ લાર્જ પ્રોજેક્ટ હોય તો એ લાર્જ પ્રોજેક્ટને ભેગો કઈ રીતે કરવો, કોન્ક્રીટ મતલબ જોઈન કઈ રીતે કરવું, ડોક્યુમેન્ટ છે તો એને એ ડોક્યુમેન્ટ કઈ રીતે ક્વોલિટી પ્રોવાઈડ કરે છે, દરેકે દરેક પેજ રેન્ડર કઈ રીતે થશે, ફ્લાઇટ બેંક પેજ ખાલી પેજ છે તો એનું શું કામ કરું. તો એવા જે ટાઈપ્સની રિક્વાયરમેન્ટ છે અને એનું જે એનાલિસિસ થાય છે, એવા એનાલિસિસને નાઉન લિસ્ટ એનાલિસિસ કહી શકાય. શું કહી શકાય, નાઉન લિસ્ટ એનાલિસિસ કહી શકાય, કે આઇડેન્ટિફાઈડ નાઉન એડજસ્ટિવ એન્ડ વર્બ, ધીસ ઇઝ નોન એઝ નાઉન લિસ્ટ એનાલિસિસ. એક્ઝામ્પલ તરીકે એવું પણ કહી શકાય કે રિક્વાયરમેન્ટ ઓફ ડોક્યુમેન્ટ. તો એવા જે એનાલિસિસ જે છે એ એનાલિસિસને નાઉન લિસ્ટ એનાલિસિસ કહી શકાય. શું કહી શકાય, નાઉન લિસ્ટ એનાલિસિસ કહી શકાય. લાસ્ટ વાત કરીએ યુઝકેસ એનાલિસિસ. બરાબર, તો યુઝકેસ એનાલિસિસ કોને કહી શકાય, કે સ્ટાર્ટ ફ્રોમ રિક્વાયરમેન્ટ. શું કહી શકાય, સ્ટાર્ટ ફ્રોમ રિક્વાયરમેન્ટ, કે રિક્વાયરમેન્ટ જે છે, આપણી નીડ જે છે એનાલિસિસ માટે, જે સિસ્ટમ બનાવવા માટેની જે નીડ જે છે, એ સ્ટાર્ટિંગ ક્યાંથી કરશું, સ્ટાર્ટ ફ્રોમ રિક્વાયરમેન્ટ, રિક્વાયરમેન્ટને સ્ટાર્ટ ક્યાંથી કરશું. દરેકે દરેક ઇવેન્ટ જે છે સિસ્ટમના અંદર, એ ઇવેન્ટને તમે રિસ્પોન્સ ડિસ્ક્રાઇબ કઈ રીતે કરશો, સિસ્ટમનો નોર્મલી એક્શન ફ્લો કઈ રીતે બતાવશો, કે ભાઈ મારી સિસ્ટમ આ ફ્લોમાં વર્ક કરશે, તો એ બતાવવા માટે ધીસ ઇઝ નોન એઝ ફ્લો, કે ફર્સ્ટ આ પેજ લોડ થશે, એના પછી આ પેજ, ધેન. તો ધીસ ઇઝ ધ ફ્લો ઓફ સિસ્ટમ. તો એ ફ્લો કઈ રીતે કામ કરશે, કે આના પછી આ એક્શન્સ લેવાશે મારી સિસ્ટમમાં, આના પછી આ એક્શન્સ આવશે, તો એ ટાઈપ્સનો નોર્મલ ફ્લો કઈ રીતે ડિઝાઇન્સ તમે કરી શકો છો. એરર અને એક્સેપ્શન હેન્ડલિંગ, કે એરર્સ આવે તો એ એરર્સને કઈ રીતે તમે હેન્ડલ કરી શકો છો, દરેકે દરેક કેસને તમે જે ઇમ્પ્લિમેન્ટ કર્યા છે એ દરેકે દરેક કેસને ટેસ્ટ કરીને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવું. તો એવી જે એનાલિસિસ જે છે એને શું કહી શકાય, તો યુઝકેસ એનાલિસિસ કહી શકાય. શું કહી શકાય, યુઝકેસ એનાલિસિસ કહી શકાય. એટલે તો કહી છે, કેન બી પોઈન્ટ ફોર્મલ, યુએમએલ ડાયાગ્રામ, નેસ્ટેડ યુઝ કેસ, આ જે બધું જે છે એને શું કહી શકાય, યુઝકેસ એનાલિસિસ કહી શકાય, કે જેમાં સ્ટાર્ટિંગ રિક્વાયરમેન્ટ, ઇવેન્ટ રિસ્પોન્સ ડિસ્ક્રાઇબ, નોર્મલ ફ્લો એક્શન્સ, એરર એન્ડ એક્સેપ્શન્સ હેન્ડલિંગ, ટેસ્ટ કેસ ચેક, યુઝ કેસ ફ્રોમ ઇમ્પ્લિમેન્ટ, ક્વાઇટ ફોર્મલ, યુએમએલ ડાયાગ્રામ, નેસ્ટેડ યુઝ કેસ, આ બધાનો જે યુઝ કરીને તમે એનાલિસિસ કરો છો. બરાબર,
तो एने यूजकेस एनालिसिस कही सकते, शू कही सकते, यूजकेस एनालिसिस कही सकते, बराबर। तो एनालिसिस में कोई ख्याल ना हो तो तमे पूछी सको कि एनालिसिस एने कही सकते कि एनालिसिस एप्लाइज द मॉडलिंग टेक्निक्स, के ऑब्जेक्ट ओरिएंटेड मॉडलिंग टेक्निक्स, ये शू एनालाइज करे छे? तो कि सीस्टम की रिक्वायरमेंट प्रमाण जेनी फंक्शनालिटी है ये फंक्शनालिटी ने एनालाइज करो छो तमे, दिस इज नोन एज ऑब्जेक्ट ओरिएंटेड एनालिसिस कही सकते। एने शू कही सकते? ऑब्जेक्ट ओरिएंटेड एनालिसिस कही सकते। ए एनालिसिस माटेनी त्रण टेक्निक्स छे, एडहॉक एनालिसिस, नाउन लिस्ट एनालिसिस अने यूज केस एनालिसिस। आ त्रण टेक्निक्स अने एनालिसिस में ख्याल ना होय तो तमे पूछी सको छो कि भाई एडहॉक एनालिसिस कोने कही सकाय, नाउन लिस्ट एनालिसिस कोने कही सकाय, ने यूज केस एनालिसिस कोने कही सकाय, बराबर। अने जो ख्याल आयो हो तो नेक्स्ट पॉइंट ऑब्जेक्ट ओरिएंटेड बिहेवियर मॉडल, द ऑब्जेक्ट बिहेवियर मॉडल। ऑब्जेक्ट बिहेवियर मॉडल शू काम करे छे? द सीआरसी मॉडल एंड ऑब्जेक्ट रिलेशनशिप मॉडल रिप्रेजेंट स्टेटिक एलिमेंट ऑफ ऑब्जेक्ट ओरिएंटेड एनालिसिस। सीआरसी स्टैंड फॉर क्लास रिस्पॉन्सिबिलिटी कोलोबरेशन, के क्लास रिस्पॉन्सिबिलिटी मॉडल जे छे सीआरसी मॉडल ये शू करे छे? तो के ऑब्जेक्ट रिलेशनशिप मॉडल रिप्रेजेंट करे छे, केव स्टेटिक एलिमेंट ऑफ ऑब्जेक्ट ओरिएंटेड एनालिसिस मॉडल, ऑब्जेक्ट ओरिएंटेड एनालिसिस मॉडल एक स्टेटिक टाइप नू एनालिसिस मॉडल रिप्रेजेंट थाय छे। क्यों? आ सीआरसी मॉडल, ऑब्जेक्ट रिलेशनशिप मॉडल। आ मॉडल एक केवा टाइप्स नी डायनेमिक प्रोडक्ट क्रिएट करे छे? तो आगळ लखी छे के इट इज नाउ टाइम टू मेक ट्रांजेक्शन्स टू द डायनेमिक बिहेवियर ऑफ द सिस्टम और प्रोडक्ट, इज नाउ टाइम टू ट्रांजेक्शन्स टू अ डायनेमिक बिहेवियर ऑफ ऑब्जेक्ट ओरिएंटेड सिस्टम और के जे तमे मॉडल्स बनायु छे ए मॉडल्स ने तमे ट्रांजेक्शन्स करो छो त्यारे एक डायनेमिक बिहेवियर वाली ऑब्जेक्ट ओरिएंटेड सिस्टम मीन्स एक प्रोडक्ट बने छे। एटले एवुं कही शकाय के आपणे जे एनालिसिस करो छो ए एनालिसिस नुं આપણે ટ્રાન્ઝેક્શન્સ કરો છો ડિઝાઇન્સ, ત્યારે એ સ્ટેટિકમાંથી ડાયનેમિક મોડલ્સ બિહેવિયરમાં રૂપાંતર થાય છે, અને જે સિસ્ટમ જે પ્રોડક્ટ બને છે એને ઓબ્જેક્ટ બિહેવિયર મોડલ કહી શકાય। શું કહી શકાય? ઓબ્જેક્ટ બિહેવિયર મોડલ કહી શકાય કે ભાઈ આ સિસ્ટમના અંદર આ ઓબ્જેક્ટ રિલેશનશિપવાળા આ મોડલ છે, તો ધીસ ઇઝ નોન એઝ સ્ટેટિક રિપ્રેઝેન્ટ કર્યો, પણ એ સિસ્ટમ તમે ડાયનેમિકલી વર્ક કરાવો તો ત્યારે એ સિસ્ટમનો એક કમ્પોનન્ટ બની જાય, મીન્સ કે એક પ્રોડક્ટ બને છે, સિસ્ટમ બને છે, એનાલિસિસ સિસ્ટમ બને છે, બરાબર। એટલા માટે લખ્યું છે કે વી મસ્ટ રિપ્રેઝેન્ટ ધ બિહેવિયર ઓફ સિસ્ટમ એઝ અ ફંક્શન ઓફ સ્પેસિફિક ઇવેન્ટ એન્ડ ટાઈમ। તો એના માટે તમારે જો મોડલ્સનું રિપ્રેઝેન્ટ કરવું હોય, એનું બિહેવિયર રિપ્રેઝેન્ટ કરવું હોય, તો એ સિસ્ટમના ફંક્શન્સ અને ઇવેન્ટ્સને તમારે સ્પષ્ટીકરણ કરવું કે ભાઈ આ ટાઈમે આ ઇવેન્ટ્સ કોલ થશે, આ એક્શન કરીશ તો આ ક્લાસ કોલ થશે, આ ટાઈમે આ સિસ્ટમની આ ફંક્શનાલિટી એક્ઝિક્યુટ થશે,
બરાબર. તો એવા જે દરેકે દરેક ઇવેન્ટ્સ એના ફંક્શન્સ એ શું રિપ્રેઝેન્ટ કરે છે? તો રિપ્રેઝેન્ટ ઓફ સિસ્ટમ બિહેવિયર. એ શું રિપ્રેઝેન્ટ કરે છે? તો કે સિસ્ટમનું બિહેવિયર રિપ્રેઝેન્ટ કરે છે. તો એવા ઓબ્જેક્ટ બિહેવિયર મોડલ્સ કહી શકાય. એને શું કહી શકાય? ઓબ્જેક્ટ બિહેવિયર મોડલ કહી શકાય. શું કહી શકાય? ઓબ્જેક્ટ બિહેવિયર મોડલ કહી શકાય. એટલા માટે લખ્યું છે કે ઓબ્જેક્ટ બિહેવિયર મોડલ જે છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ, એ સિસ્ટમ કેવા ટાઈપનો રિસ્પોન્સ આપે છે એના અકોર્ડિંગ સ્ટેપ લખેલા છે. કયા છે એની વાત કરે? ઇવેલ્યુએટ ઓલ યુઝ કેસ ટુ ફૂલી અન્ડરસ્ટેન્ડ ધ સિક્વન્સ એન્ડ ઇન્ટરેક્શન વિધિન ધ સિસ્ટમ. તો યુઝ કેસ કોને કહી શકાય? કે સ્ટાર્ટિંગ રિક્વાયરમેન્ટ ઓફ સિસ્ટમ, સ્ટાર્ટ ધ રિક્વાયરમેન્ટ ઓફ સિસ્ટમ. તો યુઝ કેસ જે છે એ યુઝ કેસ આખી સિસ્ટમને કઈ રીતે સિક્વન્સમાં ઇન્ટરેક્શન્સ કરાવે છે સમજી. પહેલું કે ભાઈ આ સિસ્ટમ જે છે એ સિક્વન્સમાં કઈ રીતે ચાલે છે, કઈ રીતે સમજે છે. એટલે લખ્યું કે યુઝ કેસ ટુ ફૂલી અન્ડરસ્ટેન્ડ ધ સિક્વન્સ ઓફ ઇન્ટરેક્શન વિથ ધ સિસ્ટમ. કે સિસ્ટમ સિક્વન્સમાં જે ચાલે છે એ કઈ રીતે સમજે છે. સેકન્ડ વર્ડ લખ્યું છે આઈડેન્ટિફાઈડ ઇવેન્ટ્સ ધેટ ડ્રીવન ધ ઇન્ટરેક્શન સિક્વન્સ એન્ડ અન્ડરસ્ટેન્ડ હાઉ ધીસ ઇવેન્ટ રિલેટેડ ટુ સ્પેસિફિક ઓબ્જેક્ટ્સ. કે જે તમે ઇવેન્ટ્સ આઈડેન્ટિફાઈડ કરી છે એ ઇવેન્ટ્સ થ્રુ એના સ્પેસિફિક ઓબ્જેક્ટ કઈ રીતે અન્ડરસ્ટેન્ડ થાય છે. કે ભાઈ આ ઇવેન્ટ્સ કોલ થશે તો આ ઓબ્જેક્ટ કોલ થશે સિસ્ટમમાં, આ મેથડ્સ કોલ થશે તો આ સિસ્ટમમાં આ ટાઈપ્સનું ઇન્ટરેક્શન્સ આવશે, આ ક્લાસ પછી આ ક્લાસ એક્ઝિક્યુટ થશે. ધીસ ઇઝ નોન એઝ સિક્વન્સ. આના પછી આ જ થવું જોઈએ. એટલે કહ્યું કે એની દરેકે દરેક ઇવેન્ટ્સ આઈડેન્ટિફાઈડ હોવી જોઈએ. અને જો ઇવેન્ટ્સ આઈડેન્ટિફાઈડ હોય તો તમે ઇન્ટરેક્શન સિક્વન્સ અન્ડરસ્ટેન્ડ કરી અને એની ઇવેન્ટ્સ અને એના ઓબ્જેક્ટને સ્પેસિફિક કરી શકો છો. બરાબર. તો પહેલું તું યુઝ કેસ અન્ડરસ્ટેન્ડ, બીજું તું આઈડેન્ટિફાઈડ ઇવેન્ટ્સની વાત કરી. આગળ વાત કરી કે ક્રિએટ એન ઇવેન્ટ ટ્રેસ ફોર ઈચ યુઝ કેસ. દરેકે દરેક ઇવેન્ટ્સને તમારે ટ્રેસ કરવી પડે, ચેક કરવી પડે, ટેસ્ટ કરવો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ ઇવેન્ટ્સ આ લોજિકને ઇમ્પ્લિમેન્ટ કરે છે, આ લોજિકમાં આ ઓપરેશન્સ કરે છે, આ ફંક્શનાલિટી આ કામ કરે છે. એટલે કહ્યું ક્રિએટ એન ઇવેન્ટ્સ ટ્રેસ્ડ ફોર યુઝ કેસ. કે કઈ રીતે ઇવેન્ટ ટ્રેસ થાય છે. બીજું છે સ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ ડાયાગ્રામ ઓફ સિસ્ટમ. બિલ્ડ અ સ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ ડાયાગ્રામ ફોર સિસ્ટમ. દરેકે દરેક ડાયાગ્રામ એ સિસ્ટમમાં એ પોતાનું સ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ કઈ રીતે કરે છે. ધેન ઓબ્જેક્ટ બિહેવિયર મોડલ, એ કઈ રીતે તમે એને વેરીફાઈ કરો છો, કન્સિસ્ટન્સ કઈ રીતે કરો છો, એક્યુરેસી કેવા ટાઈપ્સની મોડલ્સ રિપ્રેઝેન્ટ કરે છે, તો એનો તમે રિવ્યૂ પણ લઈ શકો. તો તમને ખ્યાલ આવે કે ભાઈ આ સિસ્ટમનો આ પ્રોબ્લેમ છે અથવા આ ઓકે છે. તો ધીસ ઇઝ ધ રિવ્યૂ. એ રિવ્યૂ છે રિસ્પોન્સ. તો ઓલ ઓવર તમે સિસ્ટમ્સને ચકાસો છો.
તો તમને ખ્યાલ આવે કે ભાઈ આ સિસ્ટમ શું બિહેવિયર આ છે, આ સિસ્ટમ આ ટાસ્ક કરે છે, આટલી ઇવેન્ટ્સ એક્ઝિક્યુટ કરે છે, આ ઇવેન્ટ્સ એક્ઝિક્યુટ કરવા માટે આ સિક્વન્સમાં ચાલે છે, અલગ અલગ ક્લાસ વચ્ચે ઇન્ટરેક્શન્સ કરવા માટે આ ઓબ્જેક્ટની જરૂર પડે છે, એવું જ ઓબ્જેક્ટ રિલેશનશિપ મોડલ રિપ્રેઝન્ટ છે, એને ઓબ્જેક્ટ બિહેવિયર મોડલ કહી શકાય. શું કહી શકાય? ઓબ્જેક્ટ બિહેવિયર મોડલ કહી શકાય. આગળ વાત કરીએ કે વેબ એન્જિનિયરિંગ અથવા પ્લેયર ઓફ વેબ એન્જિનિયરિંગ કોને કહી શકાય? સેકન્ડ પોઈન્ટ છે, વેબ એન્જિનિયરિંગ અથવા પ્લેયર ઓફ વેબ એન્જિનિયરિંગ કોને કહી શકાય? તો વેબ એન્જિનિયરિંગ કોનકરન્ટ વિથ એસ્ટાબ્લિશ એન્ડ યુઝ કેસ સાઉન્ડ સાયન્ટિફિક એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રિન્સિપલ એન્ડ ડિસિપ્લિન એન્ડ સિસ્ટમેટિક એપ્રોચ ટુ સક્સેસફુલ ડેવલપમેન્ટ ડેપ્લોયમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ હાઈ ક્વોલિટી વેબ બેઝ સિસ્ટમ એન્ડ એપ્લિકેશન. ધીસ ઇઝ નોન એઝ વેબ એન્જિનિયરિંગ. એને શું કહી શકાય? વેબ એન્જિનિયરિંગ કહી શકાય કે જે વેબ એન્જિનિયરિંગ જે છે એ વેબ એન્જિનિયરિંગ કઈ કઈ વસ્તુનો યુઝ કરી અને સિસ્ટમમાં એ સિસ્ટમને કઈ રીતે હાયર ક્વોલિટી એપ્લિકેશન્સની પ્રોવાઈડ કરે છે એના માટે જે તમે રિસર્ચ કરો છો એને શું કહી શકાય? વેબ એન્જિનિયરિંગ કહી શકાય. શું કહી શકાય? વેબ એન્જિનિયરિંગ કહી શકાય. એટલે કહ્યું કે વેબ એન્જિનિયરિંગ એ કઈ વસ્તુનો એસ્ટાબ્લિશ કરે છે? તો કે સાઉન્ડ સાયન્ટિફિક એન્જિનિયરિંગ, એ સિસ્ટમને મેનેજ કઈ રીતે કરવી, એનો એ સિસ્ટમ્સને એક્ઝિક્યુશન થવા માટેનો સિસ્ટમેટિક એપ્રોચ શું છે, ડેવલપમેન્ટ માટે કે શું જોઈશે, ડેપ્લોયમેન્ટ માટે શું જોઈશે, એને મેન્ટેનન્સ કરવી છે તો સિસ્ટમમાં કઈ રીતે થશે. આ પ્રોપર હાઈ ક્વોલિટી સિસ્ટમ રિપ્રેઝન્ટ કરે છે. એવી સિસ્ટમ અથવા એપ્લિકેશન્સને વેબ એન્જિનિયરિંગ કહી શકાય. શું કહી શકાય? વેબ એન્જિનિયરિંગ કહી શકાય. એટલે લખ્યું કે વેબ એન્જિનિયરિંગ ઇઝ કોનકરન્ટ વિથ ધ એસ્ટાબ્લિશ એન્ડ યુઝ કેસ ઓફ સાઉન્ડ સાયન્ટિફિક એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ એન્ડ ડિસિપ્લિન એન્ડ સિસ્ટમેટિક એપ્રોચ ટુ ધ સક્સેસફુલ ડેવલપમેન્ટ ડેપ્લોયમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ હાઈ ક્વોલિટી વેબ બેઝ સિસ્ટમ એન્ડ એપ્લિકેશન. ધીસ ઇઝ નોન એઝ વેબ એન્જિનિયરિંગ. એને શું કહી શકાય? વેબ એન્જિનિયરિંગ કહી શકાય. કે ભાઈ સિસ્ટમના અંદર સિસ્ટમને મેન્ટેન કઈ રીતે, એ સિસ્ટમને સક્સેસફુલ ડેવલપમેન્ટ સુધી કઈ રીતે પહોંચાડવી, સિસ્ટમ હાયર ક્વોલિટી ક્યારે આપશે, સિસ્ટમ ડેપ્લોયમેન્ટ ક્યારે થશે, આવા જે સક્સેસફુલ એપ્રોચ સિસ્ટમેટિક યુઝ થાય છે અને એના માટે તમે જે સાયન્ટિફિક એન્જિનિયરિંગ કરો છો કે ભાઈ આ નહીં, આ પ્રમાણેનું જ રિઝલ્ટ મળવું જોઈએ. ધીસ ઇઝ નોન એઝ સાયન્ટિફિક. એક્ઝામ્પલ તરીકે 2+2=4. બરાબર. તો એવા જે એન્જિનિયરિંગ જે છે એ એન્જિનિયરિંગને વેબ એન્જિનિયરિંગ કહી શકાય. શું કહી શકાય? વેબ એન્જિનિયરિંગ કહી શકાય. એ વેબ એન્જિનિયરિંગ માટે પ્લેયર ઓફ વેબ એન્જિનિયરિંગ કેટલા છે? એક તો છે કન્ટેન્ટ ડેવલપમેન્ટ એન્ડ પ્રોવાઈડર, વેબ પબ્લિશર, વેબ ડિઝાઇનર, સપોર્ટ સ્પેશિયાલિસ્ટ અને એડમિનિસ્ટ્રેટર. તો પહેલી વાત કરીએ કન્ટેન્ટ ડેવલપર એન્ડ પ્રોવાઈડર, કે સિસ્ટમમાં કેવા ટાઈપ્સની કન્ટેન્ટ
પ્રોવાઈડ કરી શકો છો, કેવી રીતે એ કન્ટેન્ટને ડેવલપ કરી શકો. આપણે સિસ્ટમ બનાવવા માટે કોઈ એન્જિનિયરિંગ કરીએ છીએ કે ભાઈ મારી સિસ્ટમ્સ આ ટાઈપ્સની બનવી જોઈએ, તો એના માટે કેવા ટાઈપ્સની કન્ટેન્ટ જોઈશે, કેવા ટાઈપ્સને એ કન્ટેન્ટને કેવી રીતે ડેવલપ કરશો. તો પહેલી વાત કરીએ આપણે કન્ટેન્ટ ડેવલપર એન્ડ પ્રોવાઈડર. તો કન્ટેન્ટ ડેવલપમેન્ટ એન્ડ પ્રોવાઈડર એ શું કહે છે? બિકોઝ વેબ એપ્લિકેશન્સ આર ઇન્ટરનલી કન્ટેન્ટ ડ્રીવન, વન વેબ એન્જિનિયરિંગ ટીમ નંબર ઓફ રોલ મસ્ટ બી ફોકસ ધ જનરેશન ઓફ કોલોબરેશન. બરાબર, જે રોલ ફર્સ્ટ ફોકસ કોના ઉપર રાખે છે? તો કે કોલોબરેશન્સ કન્ટેન્ટ ના ઉપર, કે અલગ અલગ જે ક્લાસ છે અથવા અલગ અલગ જે ઓબ્જેક્ટ છે સિસ્ટમના અંદર, એ ઇન્ટરનલી કઈ રીતે કોલોબરેશન્સ થશે અને કેટલા ટાઈપ્સના એ કન્ટેન્ટ્સમાં ઓબ્જેક્ટ છે, દરેકે દરેક ઓબ્જેક્ટ્સ એ કઈ રીતે કોલોબરેશન્સ થશે. બીજું લખ્યું છે, રીકોલિંગ કન્ટેન્ટ સ્પાન્સ અ બ્રોડ એરે ઓફ ડેટા ઓબ્જેક્ટ કન્ટેન્ટ ડેવલપમેન્ટ એન્ડ પ્રોવાઈડર મે કમ્સ ફ્રોમ નોન સોફ્ટવેર બેકગ્રાઉન્ડ્સ. કે એરિયા ઓફ ઓબ્જેક્ટ જે છે એ કઈ રીતે એને ડેવલપ કરી શકો અને એને પ્રોવાઈડ કરી શકો, એની કન્ટેન્ટને કઈ રીતે સ્પાન કરી શકો છો, બેકગ્રાઉન્ડ્સ. કોઈ ઇન્ફોર્મેશન્સ છે તો ઇન્ફોર્મેશન્સને તમે કઈ રીતે રિકોલિંગ કરી શકો છો, એને એ દરેકે દરેક ડેટા ઓબ્જેક્ટ જે છે એને કન્ટેન્ટ્સને તમે કઈ રીતે પ્રોવાઈડ કરી શકો છો, એને શું કહી શકાય? કન્ટેન્ટ ડેવલપર એન્ડ પ્રોવાઈડર કહી શકાય. શું કહી શકાય? કન્ટેન્ટ ડેવલપર એન્ડ પ્રોવાઈડ કહી શકાય. એક્ઝામ્પલ તરીકે આપેલું છે કે માની લો કોઈ માર્કેટિંગ સ્ટાફ હોય, એ પ્રોડક્ટની ઇન્ફોર્મેશન્સ, એની ઇમેજ, મીડિયા પ્રોસિજર, એ પ્રોડક્ટને લગતું કોઈ વિડીયોઝ, ઓડિયોઝ, ગ્રાફિકલ ડિઝાઇનર, કોપીરાઇટર, ટેક્સ્ટ બેઝ કન્ટેન્ટ, આ બધું ધ્યાનમાં રાખે છે કે ભાઈ કોઈ માર્કેટિંગ સેલ છે, કોઈ પ્રોડક્ટની ઇન્ફોર્મેશન્સ આપ્યા જાય તો એ ઇન્ફોર્મેશન્સનો લુક કેવો હોવો જોઈએ, ગ્રાફિકલ ઇમેજ કેવી હોવી જોઈએ, એનું ગ્રાફિકલ ડિઝાઇનર કઈ રીતે કરવું, એથેસ્ટિક કન્ટેન્ટ્સ એ પ્રોડક્ટને અનુરૂપ કેવા ટાઈપ્સની કન્ટેન્ટ્સ ઇમ્પ્લિમેન્ટ કરવું, એ ઇન્ફોર્મેશન્સ કોપીરાઇટ તો નથી, ટેક્સ્ટ બેઝ કન્ટેન્ટ શું છે, આ દરેકે દરેક ઇન્ફોર્મેશન્સ એ ધ્યાનમાં લે છે, તો એને શું કહી શકાય? ધીસ ઇઝ ધ કન્ટેન્ટ ડેવલપમેન્ટ એન્ડ પ્રોવાઈડર. એને શું કહી શકાય? કન્ટેન્ટ ડેવલપમેન્ટ એન્ડ પ્રોવાઈડર કહી શકે. શું કહી શકે? કન્ટેન્ટ ડેવલપર એન્ડ પ્રોવાઈડર કહી શકે. આગળ વાત કરીએ વેબ પબ્લિશર. વેબ પબ્લિશર કોને કહી શકાય? The derived content generated by content developer and provider must be organized for inclusion within the web app. તો કે જે કન્ટેન્ટ ડેવલપ કરી છે એ ઓર્ગેનાઇઝેશન્સમાં કઈ રીતે તમે એને ઇન્ક્લુઝ કરીને વેબ એપ્લિકેશન્સ રિપ્રેઝન્ટ પ્રોવાઈડ કરો છો, ઇન્ફોર્મેશન્સ વેબ એપ્લિકેશન્સમાં કઈ રીતે તમે પ્રોવાઈડ કરો. તો ધીસ ઇઝ નોન એઝ વેબ પબ્લિશર. એને શું કહી શકાય? વેબ પબ્લિશર કહી શકાય. કે જે કન્ટેન્ટ જનરેટ થઈ છે, કન્ટેન્ટ ડેવલપ થઈ છે, એ ઓર્ગેનાઇઝેશન્સમાં એ એપ્લિકેશન્સ કઈ રીતે પ્રોવાઈડ કરે છે એ કન્ટેન્ટ્સ, એને શું કહી શકાય? વેબ પબ્લિશર. શું કહી શકાય? વેબ પબ્લિશર. એટલે લખ્યું કે વેબ પબ્લિશર અન્ડરસ્ટેન્ડ બોથ કન્ટેન્ટ web applications technology including html database functionality
स्क्रिप्ट, जनरल वेबसाइट नेविगेशंस और कौंसमा ये पण लखेलू छे और इट्स नेक्स्ट जनरेशन एक्सिस्टेंस सच एज एक्सेल। કે માની લો તમે કોઈ કન્ટેન્ટ પબ્લિશ કરાવો છો તો કઈ એ એપ્લિકેશન્સ કઈ ટેકનોલોજીમાં છે, એક પહેલો પ્રશ્ન। બીજું છે, જે ટેકનોલોજીમાં બનાવી છે તો એની ડેટાબેઝની ફંક્શનાલિટી શું છે, એમાં કેવા ટાઈપ્સની સ્ક્રિપ્ટ જનરેટ યુઝ કરી છે। આ દરેકે દરેક વસ્તુ એ તમે ઇન્ક્લુડ કરો છો। દરેકે દરેક સાઇટ કઈ રીતે નેવિગેટ થશે, નેવિગેશન્સમાં તો વન પ્લેસ નેવિગેટ ટુ અનધર પ્લેસ, એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર જવું નેવિગેશન, એનું એક્સટેન્શન શું છે, બરાબર। તો એવી જે કન્ટેન્ટ્સ વેબ એપ્લિકેશન્સ ઓર્ગેનાઇઝેશન્સમાં ઇન્ક્લુઝન્સ કરો છો, તો ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ્સ ઓફ વેબ પબ્લિશર। એને શું કહી શકાય, વેબ પબ્લિશર કહી શકાય। ધેન વેબ ડિઝાઇનર, સિસ્ટમ વેબ એન્જિનિયરિંગ કઈ રીતે કરી શકાય, તેના માટે લખ્યું છે, મે હવે રેન્જ ઓફ એક્ટિવિટી આર્કિટેક્ચરલ, નેવિગેશનલ, ઇન્ટરફેસ ડિઝાઇન, ઇમ્પ્લિમેન્ટેશન ટેસ્ટિંગ। તો કે કેવા ટાઈપ્સની તમે એક્ટિવિટીઝ કરી શકો છો વેબ એન્જિનિયરિંગ, વેબ એન્જિનિયર જે છે એ કેવા ટાઈપ્સની એક્ટિવિટી કરી શકે છે, તો કે પહેલું એક એક તો સિસ્ટમનું આર્કિટેક્ચરલ ડિઝાઇન કરી શકે છે, બીજું આર્કિટેક્ચરલ કરી શકે છે, સેકન્ડ કે સિસ્ટમ કઈ રીતે નેવિગેશન કરે છે, નેવિગેશન એ સિસ્ટમ કઈ રીતે ચાલશે, પછી એ સિસ્ટમનું અલગ અલગ ક્લાસ કમ્પોનન્ટ વચ્ચે કેવા ટાઈપ્સનું ઇન્ટરફેસ ડિઝાઇન કરે છે, ઇન્ટરફેસ ડિઝાઇન ઇન્ટરફેસ ડિઝાઇન્સને એ સિસ્ટમમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટેશન્સ કરે છે, અને એ સિસ્ટમને કઈ રીતે ટેસ્ટિંગ કરે છે, અલગ અલગ મોડ્યુલ્સ જે છે એ મોડ્યુલ્સને કઈ રીતે ટેસ્ટ કરવા, તો ધીસ ઇઝ નોન એઝ વેબ એન્જિનિયરિંગ। તો કે વેબ એન્જિનિયરિંગ એ રેન્જ ઓફ એક્ટિવિટીઝ કઈ કરે છે, તો આર્કિટેક્ચરલ, નેવિગેશનલ, ઇન્ટરફેસ ડિઝાઇન એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ટેસ્ટિંગ, બરાબર। તો આ વેબ એન્જિનિયરિંગ જનરલી આ રેન્જ ઓફ એક્ટિવિટી કરી શકે છે, સિસ્ટમની રેન્જ એક્ટિવિટીઝ કરી શકે। હવે આ વેબ એન્જિનિયરિંગ કેવા ટાઈપ્સની ટેકનોલોજીસને અન્ડરસ્ટેન્ડ કરવી પડે છે, તેના માટે લખ્યું છે કે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ કમ્પોનન્ટ ટેકનોલોજીસ ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર, એસટીએમએલ એન્ડ એક્સએમએલ, એસટીએમએલ એન્ડ એક્સએમએલ એન્ડ ડેટાબેઝ ટેકનોલોજી, આ દરેકે દરેક વસ્તુ પહેલાં તમારે સમજવી પડે કે ભાઈ પર્ટિક્યુલર સિસ્ટમ જે બનાવી છે, એન્જિનિયરિંગ કરો છો, એ સિસ્ટમમાં ડેટાબેઝ ટેકનોલોજી કેવી છે, એમાં કેવા ટાઈપ્સનું તમે આર્કિટેક્ચર યુઝ કર્યું છે, અને દરેકે દરેક કમ્પોનન્ટ્સમાં કેવા ટાઈપ્સની તમે ટેકનોલોજીસ યુઝ કરો છો, બરાબર। તો એને શું કહી શકાય, તો એ વેબ એન્જિનિયરિંગ કહી શકાય કે ભાઈ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ કમ્પોનન્ટ ટેકનોલોજી, ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર્સ,
HTML and XML database technology can be understand is that web banking. દરેકે દરેક વસ્તુ તમારે અન્ડરસ્ટેન્ડ કરવું પડે, સમજવું પડે કે સિસ્ટમના અંદર કેવા ટાઈપ્સની તમે કમ્પોનન્ટ્સ યુઝ કરો છો, કેવા ટાઈપ્સના કમ્પોનન્ટ ટેકનોલોજીસ યુઝ કરો છો. ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર્સ તમે કયું યુઝ કર્યું છે, ડેટાબેઝ ટેકનોલોજીસ કઈ છે, તો એ શું છે? ધીસ ઇઝ નોન એઝ વેબ એન્જિનિયરિંગ. એને વેબ એન્જિનિયરિંગ કહી શકાય. આગળ વાત કરી વર્કિંગ ઓફ મલ્ટીમીડિયા કન્સેપ્ટ, હાર્ડવેર, સોફ્ટવેર, પ્લેટફોર્મ, નેટવર્ક, સિક્યોરિટી. આ જે સિસ્ટમ કામ કરે છે તો દરેકે દરેક કમ્પોનન્ટ કઈ રીતે કામ કરે છે એનું નોલેજ હોવું જોઈએ. કે ભાઈ આ સિસ્ટમને એજ્યુકેશન થવા માટે, આ સિસ્ટમને માટે કેવા ટાઈપ્સના હાર્ડવેર, સોફ્ટવેર, પ્લેટફોર્મ જોઈશે. નેટવર્ક સિક્યોરિટી તમે કેવી પ્રોવાઈડ કરશો. મલ્ટીમીડિયા કન્સેપ્ટ કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ કરશો. આ દરેકે દરેક વસ્તુ તમે ધ્યાનમાં લો તો તમને ચોક્કસ ખ્યાલ આવે કે ભાઈ આ રીતે જ કામ થાય. તો એને શું કહી શકાય? વેબ એન્જિનિયરિંગ કહી શકાય. શું કહી શકાય? વેબ એન્જિનિયરિંગ કહી શકાય. ધેન આગળ વાત કરીએ સપોર્ટ સ્પેશિયાલિસ્ટ. કેવા ટાઈપ્સના સપોર્ટ જોઈએ છે સિસ્ટમ એન્જિનિયરિંગ માટે? તેના માટે લખ્યું છે રિસ્પોન્સિબલ ઓફ કરેક્શન્સ, એડેપ્ટનેસ એન્ડ એન્હાન્સમેન્ટ ટુ ધ સાઇટ, અપડેટ ટુ કન્ટેન્ટ, ઇમ્પ્લિમેન્ટેશન્સ ઓફ ન્યૂ પ્રોસિજર એન્ડ ફોર. શું કહ્યું? રિસ્પોન્સિબલ ફોર કરેક્શન્સ, એડેપ્ટનેસ એન્ડ એન્હાન્સમેન્ટ ટુ ધ સાઇટ, અપડેટ ટુ કન્ટેન્ટ, ઇમ્પ્લિમેન્ટેશન્સ ઓફ ન્યૂ પ્રોસિજર એન્ડ ફોર્મ. કે નવી પ્રોસિજર્સ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અથવા કોઈ નવા ફોર્મ માટે નવી પ્રોસિજર્સ બનાવી છે તો એના ઇમ્પ્લિમેન્ટેશન્સ માટે કેવા ટાઈપ્સની કન્ટેન્ટ્સ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે, એ ફોર્મ માટે કેવા ટાઈપ્સના કરેક્શન્સ જોઈશે. આ ફોર્મ અત્યારે આ પ્રમાણે છે તો એન્હાન્સમેન્ટ માટે તમે શું કરી શકો છો, આગળ તમે શું કરી શકો છો. આ ફોર્મને માની લો કે કોઈ રિક્વાયરમેન્ટ ચેન્જ તો સાઇટમાં આ ફોર્મમાં તમે એમાં ને એમાં કેવી રીતે પ્રોસિજર કરી શકો છો, ઇમ્પ્લિમેન્ટ અપડેટ કરી શકો છો. એવા જે રિસ્પોન્સિબલ કરેક્શન્સ જે છે એ શું છે? સપોર્ટ સ્પેશિયાલિસ્ટ. કે ભાઈ સિસ્ટમ માની લો કે કોઈ ફોર્મ અથવા નવી પ્રોસિજરમાં તમારે કંઈક અપડેટ કરવું છે તો એ અપડેટ કરવા માટે કેવા ટાઈપ્સની કન્ટેન્ટ, એ કન્ટેન્ટ્સ કેવા ટાઈપ્સના કરેક્શન્સ ડિફાઇન કરે છે તો એને શું કહી શકાય? સપોર્ટ સ્પેશિયાલિસ્ટ કહી શકાય. શું કહી શકાય? સપોર્ટ સ્પેશિયાલિસ્ટ કહી શકાય. બરાબર. હવે લાસ્ટ જોઈએ એડમિનિસ્ટ્રેટર. એડમિનિસ્ટ્રેટર કોને કહી શકાય? તો એડમિનિસ્ટ્રેટર શું કામ કરે છે? ડેવલપમેન્ટ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન્સ ઓફ પોલિસી ઓફ ઓપરેશન્સ. શું કહ્યું? ડેવલપમેન્ટ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન્સ ઓફ પોલિસી ઓફ ઓપરેશન્સ.
કે જે ડેવલપમેન્ટ કર્યું છે, જે ઇમ્પ્લિમેન્ટેશન્સ કર્યું છે, એ કેવા ટાઈપ્સના ઓપરેશન્સ કરે છે, કે જે સિસ્ટમ બનાવી છે, જે સિસ્ટમ રિસર્ચ કરી છે, એ સિસ્ટમ્સ કેવા ટાઈપ્સના ઓપરેશન્સ કરી શકે છે. એટલે કે ડેવલપમેન્ટ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન્સ ઓફ પોલિસી ઓફ ઓપરેશન્સ. બીજું લખ્યું છે ઇમ્પ્લિમેન્ટેશન્સ ઓફ સિક્યુરિટી પ્રોસિજર એન્ડ એક્સેસ રાઇટ, કે જે સિક્યુરિટી પ્રોસિજર તમે ઇમ્પ્લિમેન્ટેશન્સ કરી છે એને કઈ રીતે તમે એક્સેસ કરી શકો છો, એને કઈ રીતે તમે એક્સેસ કરી શકો, કે જે સિક્યુરિટી પ્રોસિજર ઇમ્પ્લિમેન્ટ કરી છે એ કઈ રીતે તમે એક્સેસ સિસ્ટમ, તો એ બધું જ એડમિનિસ્ટ્રેટર કરે છે. કોણ કરે? ઇમ્પ્લિમેન્ટેશન એડમિનિસ્ટ્રેટર. કે સિક્યુરિટી કઈ રીતે, સિક્યુરિટી પ્રોસિજર કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી, ઓપરેશન્સ ડેવલપમેન્ટ પ્રોસિજર, આ દરેકે દરેક વસ્તુ એડમિનિસ્ટ્રેટર. આગળ વાત કરીએ મેઝરમેન્ટ એન્ડ એનાલિસિસ ઓફ વેબસાઇટ ટ્રાફિક. કે માની લો કોઈ સિસ્ટમ્સ નેટવર્ક્સમાં ટ્રાફિક ક્રિએટ થાય છે, તો એ પ્રમાણે એ વખતે શું કરવું? એનાલિસિસ વેબસાઇટ ટ્રાફિક મેઝરમેન્ટ, તો એ ટાઈમે કેવા ટાઈપ્સનું સોલ્યુશન્સ લાવવું. અને બીજું લખ્યું છે કોઓર્ડિનેશન વિથ સપોર્ટ સ્પેશિયાલિસ્ટ, કેના કોઓર્ડિનેશન્સ, કે જેના અંદર રહીને કઈ કઈ રીતે સિસ્ટમ્સને મેનેજ કરે છે. તો એને શું કહી શકાય? એડમિનિસ્ટ્રેટર્સ કામ કરી શકે. તો આજે આપણે બે પોઈન્ટ્સ જોયા. એક જોયું ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ, બરાબર. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસમાં શું જોયું? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ટેકનિક્સ એક એવા મોડલિંગ ટેકનિક્સ જે છે, જે સિસ્ટમની રિક્વાયરમેન્ટ, ફંક્શનલ સિસ્ટમ રિક્વાયરમેન્ટ્સ રિપ્રેઝન્ટ કરે છે, જેને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ કહી શકાય. એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ એની ત્રણ ટેકનિક્સ જે છે, એક હતી એડહોક એનાલિસિસ, નાઉન લિસ્ટ એનાલિસિસ અને યુઝ કેસ એનાલિસિસ. એના પછી આપણે વાત કરી ઓબ્જેક્ટ બિહેવિયર મોડલની, કે ઓબ્જેક્ટ બિહેવિયર મોડલ કોને કહી શકાય. તો એની વાત કરી કે સીઆરસી મોડલ્સ, જે ક્લાસ રિસ્પોન્સિબિલિટી કોલોબરેશન્સ મોડલ જે છે, એ મોડલ એ ઓબ્જેક્ટ રિપ્રેઝન્ટેશન્સ સ્ટેટિક એલિમેન્ટને એનાલિસિસ મોડલ તરીકે રિપ્રેઝન્ટ કરે છે, પણ જ્યારે ટ્રાન્ઝેક્શન્સ થાય છે ત્યારે એ ડાયનેમિક બિહેવિયર સિસ્ટમ પ્રોડક્ટ કઈ રીતે રિપ્રેઝન્ટ થાય છે, એની ઇવેન્ટ્સ, એની ફંક્શનલ, એનો ટાઈમ, આ દરેકે દરેક વસ્તુ તમારે સ્પેસિફિક્સ કરેલું હોવું જોઈએ. તો એ શું કામ કરે છે? ધીસ ઇઝ નોન એઝ ઓબ્જેક્ટ બિહેવિયર મોડલ. શું કામ કરે છે? ઓબ્જેક્ટ બિહેવિયર મોડલ, બરાબર. એના પછી આપણે વાત કરી વેબ એન્જિનિયરિંગ. તો કે વેબ એન્જિનિયરિંગ અથવા પેર ટીમ ઓફ વેબ એન્જિનિયરિંગ કોને કહી શકાય? તો એ એસ્ટાબ્લિશ યુઝ શું કરે છે? કે ભાઈ યુઝ ઓફ સાઉન્ડ સાયન્ટિફિક એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ, કોઈ સિસ્ટમ તમે હાયર ક્વોલિટીમાં કેવી રીતે ડેવલપમેન્ટ કરી શકો છો, તો એના માટે તમારે સાયન્ટિફિક એન્જિનિયરિંગ, મેન્ટેનન્સ કઈ રીતે કરવું, એ એપ્લિકેશન્સનું ડેવલપમેન્ટ કઈ રીતે કરવું, આ જે પ્રિન્સિપલ્સ અકોર્ડિંગ્સ તમે જે સિસ્ટમનું એન્જિનિયરિંગ કરો છો, તો એને શું કહી શકાય? વેબ એન્જિનિયરિંગ કહી શકાય. જેમાં આપણે વાત કરી કન્ટેન્ટ ડેવલપમેન્ટ એન્ડ પ્રોવાઈડર, વેબ પબ્લિશર, વેબ એન્જિનિયરિંગ, સપોર્ટ સ્પેશિયાલિસ્ટ અને એડમિનિસ્ટ્રેટર, બરાબર.
तो आटला सुधी तमे ख्याल ना आयो तो तमे पूछी सको छो, बराबर। तो आटला सुधी राखी बात ये कि तमे असाइनमेंट जेम मळे एम लखता रहेजो, जेम चालशे एम असाइनमेंट मळतुं रहेशे, बराबर। तो ए रीते तमे असाइनमेंट ना क्वेश्चन्स लास्ट टाइम आप्या हता ए प्रमाणे तमे लखता रहेजो, बराबर। थैंक यू।